પ્રકરણ ચાર ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તરની તુલના. જો એ અપોન બી અને સી અપોન ડી આ ગુણોત્તરની તુલના નીચેના નિયમ અનુસાર કરવામાં આવે કે જ્યાં બી અને ડી એ ઝીરો ન હોય અથવા તો ઝીરો કરતાં મોટી સંખ્યા હોય, ત્યારે આપણે જો ક્રોસ ગુણાકાર કરીએ તો એ ડી ઇઝ ગ્રેટર ધેન બી સી, એટલે કે એ અપોન બી ઇઝ ગ્રેટર ધેન સી અપોન ડી. એવી જ રીતે જો એ ડી ઇઝ લેસ ધેન બી સી, એનો અર્થ એ કે એ અપોન બી ઇઝ લેસ ધેન સી ડી. અને જો ક્રોસ ગુણાકાર એ ડી બરાબર બી સી હોય તો એ અપોન બી ઇક્વલ્સ ટુ સી અપોન ડી. તો આ ગુણોત્તરના નિયમ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ એક, 4/9 અને 7/8 આપણને બે અપૂર્ણાંક આપેલા છે, એટલે કે ગુણોત્તર આપેલા છે. તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું કે 4×8 અને 7×9 તો 32 અને 63માં 63 મોટી સંખ્યા હોવાને કારણે 7/8 એ 4/9 કરતાં મોટી છે. બીજું ઉદાહરણ વર્ગમૂળના ચિહ્નની અંદર આપેલું છે, 13/8 અને 7/5. ક્રોસ ગુણાકાર કરીશું કારણ કે અહીંયા બધા જ મૂળની સંખ્યા સમાન હોવી ખૂબ જરૂરી છે. તો મૂળની અંદર આપણે 13×5 65, બીજું બાજુ પર 7×8 56. કારણ કે વર્ગમૂળના ચિહ્નની અંદર 65 મોટી છે, તો તેથી √3/8 આ અપૂર્ણાંક √7/5 કરતાં મોટો છે. દાખલો નંબર 4. જો એ ઇઝ ટુ બી, એટલે કે અપૂર્ણાંકમાં એ અપોન બી ઇક્વલ્સ ટુ 2/1. એવી જ રીતે બી ઇઝ ટુ સી ઇક્વલ્સ ટુ 4:1, એટલે કે અપૂર્ણાંકમાં આપણે જોઈએ કે બી અપોન સી ઇક્વલ્સ ટુ 4/1. તો સાબિત કરો કે એનો 4^32b²c² આખાના ઘન આ રાશિની કિંમત શોધો. તો અહીં જે આપણને કિંમત આપેલી છે એ અપોન બી ઇક્વલ્સ ટુ 2/1, તો ક્રોસ ગુણાકાર કરતાં એ ઇક્વલ્સ ટુ 2b મળે છે. અને તેવી જ રીતે બી અપોન સી ઇક્વલ્સ ટુ 4/1, એટલે જ કે બી ઇક્વલ્સ ટુ 4c. તો આ 4c ની કિંમત આપણે આ 2bવાળા bમાં મૂકી દઈએ તો 4×2 8, તો આપણને એ બરાબર 2b, એટલે કે 2×bની કિંમત આપણે અહીંથી લાવ્યા 4c, તો મળ્યું 8c. તો એ ઇક્વલ્સ ટુ 8c. તો હવે અહીં એ બી અને સી જે આપેલું છે એમાં આપણે એ બી અને સીની કિંમત અહીં સૂત્ર પ્રમાણે આપણે જે આપેલી છે મૂકતા એનો 4 ઘાત, એટલે જ 8c નો 4 ઘાત, 32b એટલે જ 4c નો વર્ગ, 4² × c² અને c² અહીં આપેલું જ છે. તો એને સાદુરૂપ આપતા 8નો ઘન, એટલે કે 512 જવાબ મળે છે. ઉદાહરણ સંગ્રહ 4.2. એ અપોન બી ઇક્વલ્સ ટુ એકે અપોન બી કે આ ગુણધર્મનો ઉપયોગ કરીને ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો. 5/7 બરાબર ખાલી જગ્યા -28. તો 7ના કયા ઘડિયામાં 28 આવે? તો 7×4. તો જો છેદને ×4 એટલે કે કે કરીએ તો અંશને પણ આપણે કે એટલે કે 4થી ગુણવો પડે. તો 5×6 = 20 બરાબર. એવી જ રીતે 5ના ઘડિયામાં 7 કરતાં આપણને 35 મળે, તો 7ના ઘડિયામાં 7 ગુણાકાર કરતાં 49 મળે. 7ના ઘડિયામાં 3.5 એટલે કે 7×5/10, કારણ કે અહીં અપૂર્ણાંક મળેલો છે. તો 7×5/10 આપણને 3.5, 7×5 = 35 અને 3.5. તો એવી જ રીતે આપણે અંશમાં પણ 5×5/10, તો 5×5 = 25, તો 2.5 આપણે લખી શકીએ. અહીં આપણને 5/7 = ખાલી જગ્યા /28, એટલે કે એકે વાળી જે સંખ્યા છે એ આપણે લખવાની છે. તો અહીં આપણે જો આ 2ની સરખામણી કરીએ તો ધારો કે આપણને અહીંયા x હોય, તો 5×28 = 7×x. આ સમીકરણ પ્રમાણે 5×28/7 = x, તો 7×28, તો 5×6 = 20. તો આ સમીકરણની અંદર તો 20 = x, અને તેથી આ સમીકરણમાં અહીંયા 20 આવશે. અહીં 7ના
सात गुणिया चार अठयावीस मळे, एटले के जो आपणे के नी किंमत चार लईए तो अठयावीस मळे, तो अहींया पण आपणे पांच गुणिया चार लईए तो मळे वीस। बराबर एवी ज रीते पांच गुणिया सात करिए तो आपणने पैंतीस मळे, तो अहींया नीचे पण आपणे सात गुणिया सात करिए तो आपणने फोर्टी नाइन मळे। तो आ बे संख्या आपणने सहेलाईथी मळी जाय छे। हवे आपणे अहींया आ जे कोठो छे ए पूर्ण करवो होय तो आपणे अहीं आ समीकरणना सूत्र स्वरूपे आपणे जो लईए तो पांच, अहींया धारो के हूँ एक्स लऊं तो पांच छेद सात बराबर एक्स छेदमां थ्री पॉइंट फाइव। एनो अर्थ ए के आ थ्री पॉइंट फाइव उपरनी तरफ लई जता पांच गुणिया थ्री पॉइंट फाइव छेदमां सात बराबर एक्स, तो अहीं सात पांच पैंतीस तो जीरो पॉइंट फाइव, तो पांच गुणिया पांच पच्चीस तो जवाब आवशे टू पॉइंट फाइव, तो एक्स बराबर टू पॉइंट फाइव। तो आ दाखलानी अंदर आपणे अहींया लखी शकीए एक्स बराबर टू पॉइंट फाइव। आज पद्धति थी आपणे दाखला नंबर बे करिए। तो दाखला नंबर बे में आपने आपेलू से नौ छेद में चौदह, तो आपने खबर है कि नौ ना पांच गुणिया करिए तो आपने पिस्तालीस मळे अने अहीं दशांश आपेलो छे, तो आपणे पण चौदह गुणिया पांच करीशुं तो आपणने सित्तेर मळशे, तो दशांश मूकी दईए तो आपणने सात पॉइंट झीरो अथवा तो फक्त सात आ जवाब मळशे। હવે એવી જ રીતે નવ છેદ ચૌદ અને આ જે બીજો અપૂર્ણાંક છે એને આપણે સરખાવીએ તો આપણને મળશે નવ છેદમાં ચૌદ બરાબર એક્સ છેદમાં ફોર્ટી ટુ। તો અહીંયા હું ક્રોસ ગુણાકાર કરું તો નવ ગુણ્યા ફોર્ટી ટુ છેદમાં ફોર્ટીન બરાબર એક્સ, તો આપણને સાત દૂ ચૌદ અને સાત ગુણ્યા છ બેતાલીસ, અને બરાબર એવી જ રીતે બે તરી છ તો ત્રણ નવા સત્યાવીસ, તો અહીંયા ઉપર આપણને જવાબ મળશે સત્યાવીસ। એવી જ રીતે જો આપણે નાઇન અપોન ફોર્ટીન ઇક્વલ્સ ટુ ડેશ અપોન થ્રી પોઈન્ટ ફાઇવને જો સરખાવીએ તો નાઇન અપોન ફોર્ટીન ઇક્વલ્સ ટુ એક્સ અપોન થ્રી પોઈન્ટ ફાઇવ, એટલે કે નવ ગુણ્યા થ્રી પોઈન્ટ ફાઇવ છેદમાં ફોર્ટીન ઇક્વલ્સ ટુ એક્સ। જો આપણે આવી રીતે કરીએ તો સાત વડે ભાગાકાર કરીએ તો સાત દૂ ચૌદ અને પાંચ સાત પાંત્રીસ તો પોઈન્ટ ફાઇવ, તો પાંચ નવા પિસ્તાલીસ એટલે કે ફોર પોઈન્ટ ફાઇવ અપોન ટુ ઇક્વલ્સ ટુ એક્સ, તો ભાગાકાર કરતાં આપણને મળશે ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ, તો અહીં આપણને જવાબ મળશે ટુ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ। દાખલો નંબર બે, નીચે આપેલ ગુણોત્તર શોધો। વર્તુળની ત્રિજ્યાનો તેના પરિઘ સાથેનો ગુણોત્તર શોધો। ધારો કે વર્તુળની ત્રિજ્યા r, તો અહીં આપણને કીધેલું છે વર્તુળની ત્રિજ્યા છેદમાં પરિઘ, તો વર્તુળની ત્રિજ્યા r હોય ત્યારે તેનો પરિઘ જે છે તે ટુ પાય r હોય, તો r r કેન્સલ કરીએ તો વન ઇઝ ટુ ટુ પાય આ એનો ગુણોત્તર હશે, તો જવાબ છે એક છેદમાં ટુ પાય અથવા તો વન ઇઝ ટુ ટુ પાય। દાખલો નંબર બે, વર્તુળની ત્રિજ્યાના પરિઘનો તેના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર શોધો, એટલે કે પરિઘ છેદમાં ક્ષેત્રફળ કીધેલું છે, પરિઘનું સૂત્ર છે ટુ પાય આર અને ક્ષેત્રફળનો છે પાય આર સ્ક્વેર, સ્ક્વેર એટલે જ આર ગુણ્યા આર, તો પાઈ પાઈ કેન્સલ, એક આર પણ કેન્સલ થઈ જશે, તો જવાબ આવશે બે છેદ આર એટલે કે ટુ ઇઝ ટુ આર અથવા તો બે છેદ આર। દાખલો નંબર ત્રણ, સાત સેન્ટીમીટર હોય તેવા ચોરસના વિકર્ણનો તેની બાજુ સાથેનો ગુણોત્તર શોધો, મેં કહ્યું છે ચોરસના વિકર્ણનો તેની બાજુ સાથેનો, તો ચોરસનો વિકર્ણ છેદમાં બાજુ, તો વિકર્ણનું સૂત્ર છે રૂટ ટુ ગુણ્યા બાજુ, ચોરસનો વિકર્ણ બરાબર રૂટ ટુ ગુણ્યા બાજુ આ એનું સૂત્ર છે, તો બાજુ છેદમાં બાજુ, તો બાજુ બાજુ કેન્સલ થઈ જશે, જવાબ આવશે રૂટ ટુ ઇઝ ટુ વન, તો રૂટ ટુ અપોન વન અથવા તો રૂટ ટુ ઇઝ ટુ વન આ આપણને જવાબ મળશે।